જૂનાગઢના ડેપ્યુટી મેયર તરીકે સતત 8મી વખત ગિરીશભાઈ કોટેચા અને શાસક પક્ષના નેતા તરીકે સતત બીજી વખત પુનિત શર્માની વરણી થશે. 35 વર્ષની ગિરીશભાઈ કોટેચાનો ભવ્ય વિજય થયો હોય. ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા વિજેતા થયા હતા. અહેવાલ દેવાંગ ટાંગ, જૂનાગઢ. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જે બોર્ડ મળેલું તેમાં ગિરીશભાઈ કોટેચાની ડેપ્યુટી મેયર તરીકે વરણી થઈ છે, તેમજ સ્ટેન્ડિંગના 12 સભ્યોની પણ વરણી થઈ છે. સાથે સાથે શાસક પક્ષના નેતા ભાઈ શ્રી પુનિતભાઈ શર્માની અને દંડક તરીકે બેન શ્રી મીનાબેન મકવાણાના નામોની જાહેરાત થઈ છે, જેમાં સૌએ બહુમતીથી આ નિર્ણયને વધાવી લીધો છે અને જૂનાગઢના ડેપ્યુટી મેયર તરીકે ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા ની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ જે કરી, અમને ત્રણેયને પાછા રિપીટ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન આવ્યા પછી જૂનાગઢની જે શકલ બદલાવી નાખી છે કે તમે ચારીકોરથી આવો અને બધા ફોરટેક રોડ થયા છે, દામુકુંડનું કામ થયું, નરસિંહ મહેતા ચોરાનું થયું, બધા ગેટો અને એક એક ગલી, સામાન્ય પણ તમે વોર્ડમાં જાઓ તો એક એક ગલીના કામ પણ સિમેન્ટથી મંજૂર કરવામાં આવ્યા છે અને બધા કામ પતી પણ ગયા છે. રાજ્ય સરકારનો આભાર માનીએ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, કર્મનિષ્ઠ, ગરીબોના બેલી, અને જે માત્ર ને ગરીબો અને ગુજરાતના પ્રજાજનો કેમ ખુશ રહે એવી એક એક સ્કીમો આપી છે. માથે ચૂંટણી આવે છે લોકસભાની, અમારી માથે પણ બહુ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ નાખી છે અને અમે 100% પ્રોમિસ કરીએ છીએ કે હવે પછીનું કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીનું જ હશે. અમે વોટથી ને પ્રજાજનો પાસે જઈ શકશું કે અમે એક એક કામ કર્યા છે. આજે તમે ભવનાથમાં ફરવા જાઓ તો તમને ભવનાથની આખી શકલ ફરી જાય. આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે આની પહેલાંના શિવરાત્રિના મેળામાં મિનિ કુંભ ડિક્લેર કર્યો હતો. હવે માત્ર 27 દિવસ જ મેળાને બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર, આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના બધા મિનિસ્ટરોથી માંડીને અધિકારીઓ પદાધિકારીઓ પણ કેમ સારામાં સારો કુંભ મેળો જાય એના માટેની ફૂલ તૈયારી કરે છે. ફરીને હું આપણા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા અને આપણા કર્મનિષ્ઠ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જવાબદારી અમને સોંપી છે એ અમે પૂરેપૂરી પાર્ટી માટે થઈને જાન દઈ દેવું ત્યાં સુધી મહેનત કરશું.